નમસ્કાર દોસ્તો, તમે જોડા છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. મોદી સરકારે વધુ એક કડક નિર્ણય કર્યો છે. ચલણી નોટમાં જે 2000ની નોટ છે એ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને લોકોમાં અફરાતફરી મચી જવા પામી છે. અગાઉ મોદી સરકારે નોટબંધી દરમિયાન 500 અને 1000ની નોટો બંધ કરી હતી અને ત્યારબાદ 2000ની નોટ ચલણમાં મૂકી હતી, પરંતુ આજે એક નવા ફરમાન મુજબ 2000ની ચલણી નોટો પણ પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક હવે નવી 2000ની એક પણ નોટ છાપશે નહીં અથવા બજારમાં મૂકશે નહીં, પરંતુ જે બજારમાં નોટો છે એ પાછી ખેંચવાની શરૂઆત કરવામાં આવશે અને એ 2000ની નોટો મોદી સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ની હવે નવી નોટ એક પણ બહાર પાડવામાં આવશે નહીં. જોકે આપણી પાસે જે નોટ હોય એ 30 સપ્ટેમ્બર 2023 સુધી આપ માન્ય રહેશે અને આ દરમિયાન આપે બેંકમાં આ નોટો જમા કરાવવાની રહેશે. જોકે પ્રતિદિન 20,000 રૂપિયાની નોટ જ આપ જમા કરાવી શકશો એવું હાલ પ્રાથમિક માહિતી મળી છે. જોકે રિઝર્વ બેંકે આ અંગે કોઈ પરિપત્ર હાલ બહાર પાડ્યો હોય અને એ પરિપત્રમાં ચોક્કસ વિગતો જાણવા મળી નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ પ્રતિદિન આપ 20,000 રૂપિયાની નોટો એટલે કે 10-2000ની નોટો બેંકમાં જમા કરાવી શકશો. આમ 2000 જે નોટો છે આપણી પાસે એ નોટો આપ 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાં જમા કરાવી શકશો, પરંતુ હવે બેંક તમને નવી નોટ નહીં આપે એટલે કે આપણી નોટ બદલી શકાશે અને આપ બેંકમાં જમા પણ કરાવી શકશો. પરંતુ આ અંગે શું વ્યવસ્થા છે તેનો પરિપત્ર હવે થોડા કલાકોમાં જ બહાર પાડશે, પરંતુ હાલ 2000ની ચલણી નોટો મોદી સરકાર દ્વારા પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નોટબંધી જે કરવામાં આવી હતી ત્યારે 500 અને 1000ની નોટ એ દિવસે એટલે કે જે દિવસે જાહેરાત કરવામાં આવી હતી એ દિવસે રાત્રે 12 વાગ્યાથી ચલણમાં બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ અત્યારે આ વ્યવહારુ નોટો ચાલુ રહેશે, કારણ કે 30 સપ્ટેમ્બર 2023 સુધી આ નોટોનો વ્યવહાર ચાલુ રહેશે. એટલે કે આ નોટો હાલ બંધ કરવામાં નથી આવી, પરંતુ પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બર 2023 બાદ આ નોટો બંધ કરવામાં આવશે. ત્યારે હાલ રિઝર્વ બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મોદી સરકારના આ નિર્ણયને લઈને બજારમાં પણ અફરાતફરી મચાવવા પામી છે. લોકો એકબીજાને કોલ કરીને 2000ની નોટો બંધ થઈ જવાની વાતો કરવા માંડ્યા છે અને ગભરાટ પણ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે મોદી સરકારે નોટબંધી બાદ ફરી એકવાર આ પગલું લેતા આજે આર્થિક જે મોટી હેરાફેરી કરનારા લોકો અને ખાસ કરીને મોટા વ્યવહારો કરનારાઓને માથે અત્યારે વધુ એક સંકટ આવ્યું છે. એમને ટેન્શન વધ્યું છે, કારણ કે 2000ની નોટો માત્ર 20,000 રૂપિયા જ જમા કરાવી શકશે, એટલે જેની પાસે મોટી રકમ હશે તેઓએ ચોક્કસ પાછું નોટબંધીમાં જેમ લોકોનો સહયોગ લેવો પડ્યો હતો તેમ નોટોમાં ખાતા જમા કરાવવા માટે અન્યનો સહયોગ લેવો પડશે. પરંતુ નોટબંધી બાદ ફરી એકવાર મોદી સરકારે આ મોટો નિર્ણય લઈ સૌને ચોંકાવી નાખ્યા છે. નવસારી સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં આવા નિર્ણયોની ચર્ચા થતી હોય છે અને આવા નિર્ણયો તમારા સુધી પહોંચાડતું એક માધ્યમ નવસારી લાઈવ તમારા સુધી પરેપરની વિગતો આપતું હોય છે. તો જોતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.